જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ પર હું વૃંદા પારડીયા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પારડીયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. સોરી, હું થોડું મારું સેટિંગ રેડી નાવ. આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણમાં. અને આજની આ ધ્વજારોહણ જે શ્રી દ્વારકાધીશ મંદિર દેવસ્થાન સમિતિના સદસ્ય પણ છે, દ્વારકાધીશમાં પરમ આસ્થા અને શ્રદ્ધા રાખે છે, ખૂબ જ દાન કરે છે દ્વારકાની અંદર, દ્વારકાધીશ મંદિરની અંદર, એવા રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ બાન લેબોરેટરીના જે ઓનર છે મૌલેશભાઈ ઉકાણી દ્વારા આજની આ ધ્વજારોહણ એ કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલી કોમેન્ટ સંજય બલાસ, જય દ્વારકાધીશ. ઇન્દ્રજીતસિંહ સોલંકી, જય દ્વારકાધીશ. અલ્પેશ પરમાર વડોદરાથી, જય દ્વારકાધીશ. આહિર નહરેશ આમલિયા, જય દ્વારકાધીશ. આપ સૌનું સ્વાગત છે. દરસર ઠાકોર, જય દ્વારકાધીશ. નિમેશ ચૌહાણ, જય દ્વારકાધીશ. જે લોકો પણ મારી સાથે જોડાઈ રહ્યા છો વિડીયોમાં, શેર કરજો, અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશના લાઈવ ધ્વજારોહણના દર્શન કરી શકે. આપ સૌનું સ્વાગત છે ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. રમેશ ઠાકોર, અમિત રાવલ, જય દ્વારકાધીશ. અને આંખ જ્યારે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી રહી છે ત્યારે કાન પણ જે છે ભગવાન દ્વારકાધીશ વિશે નહીં પણ આધ્યાત્મિક વાતો આપણે સાંભળીએ, એ માટે થઈને હું રોજે કંઈક ને કંઈક દિવ્ય વાતો લઈને આવું છું. જેમાં હાલ આપ સૌ કોઈ જાણો છો કે નવરાત્રી હતી એટલે કરુણા પંચાલ, જય દ્વારકાધીશ. તો આપણે માતાજીની આરાધના કરી રહ્યા હતા, જેમાં આપણે મહિષાસુર મર્દિની સ્તોત્ર વિશે જે છે જાણી રહ્યા હતા. તો એ સ્તોત્ર હજી આપણો કન્ટિન્યુ જ કરીએ છીએ, ભલે નવરાત્રી પૂર્ણ થઈ ગઈ છે પણ આપણે એ મહિષાસુર મર્દિની સ્તોત્ર જે છે એને પૂર્ણ કરીએ. એટલા માટે આપણે લગભગ 11 શ્લોક જે છે પૂરા થઈ ગયા છે. આજે આપણે 12મા શ્લોક પર આવ્યા છીએ. લેટ મી ચેક અબાઉટ. હા, બરાબર છે, 12મા શ્લોક પર આપણે આવ્યા છીએ. તો 12મા શ્લોકમાં માતાજીની સ્તુતિ કરતા શંકરાચાર્ય જે છે કહે છે કે સહિત મહાહવ મલ્લક તલ્લિક મલ્લિત રલ્લક મલ્લરતે વિરચિત વલ્લિક પલ્લિક મલ્લિક જિલ્લક ભિલ્લક વર્ગ વૃતે સિતકૃત ફલ્લસ મૂલ સિતારુણ તલ્લ જલ પલ્લવ સલ્લ લલિતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે. બહુ જ અટપટા અને મારા માટે પણ અઘરા શબ્દ છે, કારણ કે મને એવું થાય કે આ સ્તોત્ર હોય, માતાજીની સ્તુતિ હોય, એક રાગ સાથે ને એક ઢાળ સાથે ગાવામાં આવે એ બહુ જ જરૂરી હોય. એટલે હું થોડો રાગ કંટ્રોલ કરવા માગું છું, જોકે ગાવું મારા બસની વાત નથી, આપણે બોલી શકીએ ગાઈ ન શકીએ એટલે થોડું મને અઘરું પડે છે. માતાજી આપણી માફી માગી લઈએ કે ભાઈ થોડી રાગની અંદર પ્રાસની અંદર મારી ભૂલ થાય છે તો માફ કરશે. અને શું કહી રહ્યા છે માતાજીની સ્તુતિની અંદર 12મા શ્લોકની અંદર કે જે મહાન યોદ્ધાઓ હોય છે કે યુદ્ધની અંદર જે મલ્લો જે યુદ્ધ કરે છે તો એ યુદ્ધને ગુમાવદાર અને કલાપૂર્ણ ઢંગથી ભાલો ચલાવતા જે છે માતાજી શીખાડે છે, નિરીક્ષણ કરે છે. પોતાની જે સેના એણે તૈયાર કરી છે, રાક્ષસ સામે 9 દિવસ સુધી મહિષાસુર સામે માતાજીએ યુદ્ધ કર્યું હતું, તો પોતાની યુદ્ધ સેનાના જે યોદ્ધાઓ જે છે, જે મલ્લો જે છે, એમને તૈયાર કરે છે, એમને યુદ્ધની કલા જે છે શીખવે છે કે કેવી રીતે ગુમાવદાર રીતે કલાપૂર્ણ રીતે ભાલા અને તીરને ચલાવવા. તો આ માતાજી જે એ શીખાડનાર છે, ભલ્લિક એટલે જે આખો વર્ગ છે એ વર્ગને એના યોદ્ધાઓને માતાજી છે એ કલાપૂર્ણ રીતે યુદ્ધ કલાને શીખાડે છે. પછી જે જિલ્લિક નામના એક જે આખું એક સ્ત્રીઓ જે છે કે અહીંયા એટલે એવું કહેવામાં આવ્યું છે કે જે એવી સ્ત્રીઓ છે કે જે ઝાડપાનમાંથી ઘર બનાવે છે. આપણે જાણીએ છીએ કે અગાઉ તો જે છે કે આવા કાચા મકાનો જ બનાવવામાં આવતા હતા, તો જે ઝાડપાનોમાંથી ઘાસમાંથી લાકડામાંથી જે ઘર બનાવતી સ્ત્રીઓ છે એ સ્ત્રીઓની બસ્તીની અંદર જે છે જિલ્લક નામનું વાદ્ય વિશેષ જે બજાવતા આપણે માતાજી જોવા મળે છે, એ વગાડતા જે છે આપણને માતાજી જોવા મળે છે. એટલે માતાજી જે છે એક અમુક પર્ટિક્યુલર જે વસ્તી હોય છે સ્ત્રીઓની એની અંદર નૃત્યગાન કરતા ઢોલ વગાડતા પણ આપણે જોવા મળે છે. એટલે અહીં જે કવિ જે છે રચયિતા જે છે એવું કહેવા માગે છે માતાજી યુદ્ધ ક્ષેત્રે યુદ્ધને
કલાઓને પુરુષોને શીખાડે છે, મલ્લોને તૈયાર કરે છે, તો સામે સ્ત્રીઓને જે છે એ એમની બસ્તીમાં એને મનોરંજન પણ કરે છે, એની સાથે ગાયન કરે છે, એની સાથે નૃત્ય કરે છે, એની સાથે એ વાદ્ય પણ વગાડે છે. માતાજી બંનેને, સ્ત્રી અને પુરુષ બંનેને જે છે સંતોષ આપે છે. એટલે આવું કહેવા માગે છે, એવું તાત્પર્ય મારી સમજ મુજબ હું કહી રહી છું કે આવું તાત્પર્ય હોવો જ જોઈએ કે ન માત્ર પુરુષોને યુદ્ધ કલા શીખાડે પણ સ્ત્રીઓની વચ્ચે જે છે એ વાદ્ય વિશેષ અને મનોરંજન પણ માતાજી કરી જાણે છે. તો એવી રીતે જે પોતાના ફૂલોથી સુશોભિત છે, ફૂલોનો શણગાર જે કરે છે, કાનની ઉપર રક્તવર્ણ જે પત્તોથી જે એમને શણગાર કરેલા છે, ફૂલોને જે શણગાર એને માતાજીએ કરેલા છે, એનાથી તેઓ સુશોભિત છે, બધાની વચ્ચે જે છે દેખાય આવે છે. તો એવા ભગવાન શિવની પત્ની અને પર્વતરાજની દીકરી પાર્વતીની જય હો, સદાહી જય હો. અને એના પછી જ તેરમો શ્લોક હું ફટાફટ લઈ જ લઉં છું. અરિવલગંડ ગલમદ મુદત મતમર્તકં જપ જરા જપતે ત્રિભુવન ભૂષણ ભૂત કલા નિધિ રૂપ પયો નિધિ રાજસુતે ઐસુરદતિ જનલાલ સમાનસ મોહ મથન રાજસુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. આખી જ અડધા શ્લોક આખું એવું છે કે જે સુંદર દાંતની પંક્તિઓવાળી, જેને સુંદર દાંત હોય ને એવી સુંદર જે હશે, તો સ્ત્રીઓ હશે એટલે સૌથી પહેલાં એમનું મોઢું દેખાય, સુંદર દાંત દેખાય. તો જે સુંદર દાંતોવાળી સ્ત્રીઓ જ્યારે હશે છે તો એ જોઈને જે પુરુષો જે છે એ કામદેવને પ્રગટ કરનારી માતાજી છે. એટલે અહીં અર્થ એ થાય છે કે આ સૃષ્ટિનું નિરંતર સર્જન થવું જોઈએ અને સર્જન માટે કામ જરૂરી છે અને આ કામને ઉત્પન્ન કરનારી માતાજી છે. અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે અને આપણે સૌ કોઈ જાણે છે આજની આ ધ્વજારોહણ જે છે એ રાજકોટના ઉદ્યોગપતિ એવા મૌલેશભાઈ ઉકાણી, જે બાન લેબોરેટરીના ઓનર છે અને દેવસ્થાન સમિતિના તેઓ સદસ્ય છે દ્વારકાધીશ મંદિરની, અને દ્વારકાધીશ પ્રત્યે પરમ આસ્થા અને શ્રદ્ધા રાખે છે. અને આજે એમનો જન્મદિવસ છે તો દ્વારકા ટુડે પરિવાર વતી એમને ખૂબ ખૂબ જન્મદિવસની શુભકામનાઓ. ભગવાન પ્રત્યે એમની આસ્થા અને શ્રદ્ધા વધુ ને વધુ કાયમ રહે અને દ્વારકાધીશને દ્વારકા પ્રત્યે એમની જે પણ મનોકામના છે, જે દાન તેઓ કરે છે એ અવિરત ચાલુ રહે, ભગવાન એને ખૂબ આપે અને ચારે હાથોથી જે છે એ દાન કરી શકે, એમની હર મનોકામનાને પૂર્ણ કરે એવી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો જે હું વાત કરી રહી હતી કે 12મા શ્લોકની અંદર કહેવાય છે કે જે ભગવાન માતાજી જે છે એ કામને જન્મ આપનારી છે, કામને જીવત પ્રદાન કરીને એને સર્જન કરનારી છે. કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સૃષ્ટિનું જો સર્જન કરવું જરૂરી છે, સર્જન નવી વસ્તુઓ જે છે સર્જન થાય, નવું બાળક આવે તો ક્યાંથી આવે, જ્યારે એક સ્ત્રી અને પુરુષની વચ્ચે કામ રહે તો આ માટે જે છે એ કામ જરૂરી છે. એટલે સૃષ્ટિનું સર્જન જે છે એ સતત થતું રહે એવું પણ માતાજી કરે છે. અને પછી શું છે કે જે ત્રિભુવન ભૂષણ, જે ત્રિભુવનને આખું ત્રિભુવન એટલે ત્રણેય લોકના આભૂષણ સમાન માતાજી છે, અને જે ગજરાજ પેઠે ચાલે છે. આપણે થોડા દિવસ પહેલાં જ હીરામંડી નામની જે સંજય લીલા ભણસાલી નિર્દેશિત આખી જે વેબ સિરીઝ આખી જ બહાર પડી, એનો એક સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો જે છે એ સખત વાયરલ થયેલો, ગજગામીની ચાલ. ચાલ હોય છે, ચાલની અંદર સર્વશ્રેષ્ઠ ચાલ ગજની એટલે કે હાથીની ચાલ કહેવાય છે. હાથી જે મદોન્મસ્ત થઈને એકદમ લટક મટક ચાલે છે, તો માતાજીની ચાલ પણ એવી જ છે. માતાજી પણ ગજગામીની પેઠે એકદમ સુંદર એવી લટક મટક ચાલે જે છે એ ચાલે છે, અને એની આ ચાલથી એ ત્રિભુવન ભૂષણ એટલે કે ત્રણેય લોકનું આભૂષણ સમાન, ચંદ્ર સમાન જે છે એકદમ તેજોમય લાગે છે. જેમ ચાંદો કેવી રીતે એકદમ શીતળતા બક્ષે અને સુંદર લાગતો હોય, એવી જ રીતે માતાજી પણ એક ગજગામીની ચાલથી ત્રણેય લોકોના આભૂષણ સમાન ચાલે છે. આપણે ત્યાં દેવી દેવતાઓ માતાજી જે છે એને તમે હંમેશા જ્યારે ઇમેજ જોવો ને તો એક રૃષ્ટપૃષ્ઠ ઇમેજ જોવા મળશે. એક સુંદર ભરાવદાર નિતમ છે, સાથળ છે, એકદમ સુંદર ઝીરો ફિગર છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ છે, વિદેશની અંદર અને પશ્ચિમની અંદર ને આજનું કલ્ચર ઝીરો ફિગરને માને છે, પણ આપણે ત્યાં
જે સનાતન હિન્દુ ધર્મ છે અને આપણા જે પુરાણોની અંદર ઉલ્લેખ છે, આપણી સંસ્કૃતિની અંદર ઉલ્લેખ છે, તો એ ઉલ્લેખ ગજગામિનીનો છે, રૃષ્ટપૃષ્ઠતાનો છે. કે અહીં જે છે રૃષ્ટપૃષ્ઠ, આપણા બધા માતાજીઓને પણ તમે દર્શન કરો જુઓ તો તમને એકદમ હેલ્ધી અને રૃષ્ટપૃષ્ઠ જે છે એમની છબી જે છે જોવા મળતી હોય છે. ઝીરો ફિગર આપણે ત્યાં આવકાર્ય જ નથી માન્યું. તો આવી રીતે માતાજી જે છે ત્રણેય લોકની અંદર ચંદ્ર સમાન, આભૂષણ સમાન જે છે માતાજી છે. તો આજની આ ધ્વજારોહણ અને 12 અને 13મો શ્લોક મહિષાસુર મર્દિનીનો સ્તોત્ર. આવતીકાલે ફરીથી મળીશું. સંકટ સમયે મારી સૌથી નિકટ રહેનારા મારો ભગવાન અખિલ બ્રહ્માંડનો નાથ દ્વારકાવાળો દ્વારકાધીશ હોય છે. સુંદર એવી કોમેન્ટ મહેશભાઈની રોજે હોય છે. જય દ્વારકાધીશ. હિન્દુ પરમાર જય દ્વારકાધીશ. જયેશ પટેલ જય દ્વારકાધીશ. દશરથ ઠાકોર જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. તેમજ દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઇક કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા. સૌને જય દ્વારકાધીશ. જય માતાજી.